ભાવનગરના રાજવી પરિવારના મહારાજ કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું નિર્ધન એકાણું વર્ષે લીધા અંતિમ શ્વાસ ભાવનગરના મહારાજ કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું આજે એકત્રીસમી મે સવારે નિર્ધન થયું છે ભારતની એકતા માટે સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનું રાજ્ય સૌ સમર્પિત કરનારા પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શિવભદ્રસિંહજીના નિર્ધનથી ભાવનગર સહિત દેશના તમામ રાજવી પરિવારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે ભાવનગરના શહેરના બોર્ડ તળાવ ખાતે ભાવવિલાસ પેલેસમાં શિવભદ્રસિંહજી ગોહિલના પાર્થિવ દેહને બપોરે એકથી સાંજે પાંચ કલાક સુધી અંતિમ દર્શને રખાશે બાદમાં તેમની અંતિમ વિધિ થશે સદગત શિવભદ્રસિંહજી પર્યાવરણ પ્રેમી અને પક્ષીવિદ હતા તેમણે માત્ર ભાવનગર જ નહીં સમગ્ર રાજ્યમાં સ્વાધ્યાય પરિવારની પ્રવૃત્તિઓને ખૂબ જ વેગ આપ્યો હતો મહારાજ કુમાર શિવભદ્રસિંહ ગોહિલે એકાણું વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા તેઓની ઘણા લાંબા સમયથી તબિયત નાદુરુસ્ત હતી સ્વર્ગસ્થ મહારાજ કુમાર શિવભદ્રસિંહજી ગોહિલના નિર્ધનથી ભાવનગરના મહારાજા વિજય રાજસિંહ ગોહિલજી યુવરાજ સાહેબ જયવીર ગોહિલ સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓએ સ્વર્ગીય શિવભદ્રસિંહજી ગોહિલને શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે